Alright kids, today we gonna do another warm up, a very simple and very short warm up. So, तमे बता तैयार छो? Okay, so तमारे पता है कहीं जोवानु छे. Okay, see here. What is this? Oh, very good. It's a house. And what is this? Oh, it's a flower. And what is this? Very good. It's a tree. And what's in the sky? What is this? It's a moon. Moon in the sky. And what is this? Very good. They are stars. Stars in the sky. So, હું તમને એક નાની રાયમ ગાવા એક નાની રાયમ ગવડાવવાની છું. તો તમે બધા રેડી છો ગાવા માટે? ઓકે, બધા સ્ટેન્ડ અપ, ઊભા થઈ જાઓ તમારી જગ્યા ઉપર. અહીં હું જે એક્શન કરીશ, જે રાયમ્સની લીટી બોલીશ, તે તમારે મારી સાથે બોલવાની છે. બોલશો ને? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ઓકે, ધીરે ધીરે કરશું, ફરી એકદમ ફાસ્ટ કરશું, બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ. Moon and stars. Funny. Moon and star shining in the sky. Funny. Moon and stars shining in the sky. Next. Tree and flower. Funny. Tree and flower. Moon and star shining in the sky. Tree and flower sleeping in the night. ફરી બોલશો બધા મારી સાથે? ફાસ્ટ બોલીએ આપણે. ઓકે, મૂન એન્ડ સ્ટાર્સ શાઇનિંગ ઇન ધ સ્કાય, ટ્રી એન્ડ ફ્લાવર સ્લીપિંગ ઇન ધ નાઇટ. ફરી, moon and stars shining in the sky, tree and flower sleeping in the night. મજા આવી બધાને? મજા આવી ને? તો આ રાયમ્સ ઘરે કરજો, પાછા કરશો ને? ઓકે, તમે આ રાયમ્સ માં કયા કયા પિક્ચર્સ જોયા? મૂન જોયું. અહીંયા મને કોઈ બતાવશો મૂન ક્યાં છે? આ મૂન છે. વેરી ગુડ. મૂન જોયા, સ્કાય જોયું, સ્ટાર્સ જોયા, બીજું ઘણું બધું જોયું આપણે. સો ફ્રેન્ડ્સ, તમે બધા મને કહો, તમે ક્યાં રહો છો? બધા હાઉસમાં રહો છો? કોઈને ક્રાફ્ટ પેપરમાંથી હાઉસ બનાવતા આવડે છે? કોઈને આવડે છે? શીખવું છે બધાએ હાઉસ બનાવતા ક્રાફ્ટ પેપરમાંથી? તો હું અહીં હું તમને એક ક્રાફ્ટ પેપરમાંથી આપણે ક્રાફ્ટ પેપરમાંથી હાઉસ બનાવતા શીખીએ. જોયું બાળ મિત્રો, આ શું છે? વેરી ગુડ, ક્રાફ્ટ પેપર છે. પણ કયા શેપનું છે કોઈને ખબર છે? અને કયો શેપ કહેવાય? સ્ક્વેર. વેરી ગુડ, આ સ્ક્વેર શેપનું ક્રાફ્ટ પેપર છે. સ્ક્વેર એટલે ચોરસ. ઓકે, તો તમારે બધાએ એક ચોરસ ક્રાફ્ટ પેપર લેવાનું છે. એમાં એક બાજુ બ્લુ કલર આપ્યો છે અને બીજી બાજુ વ્હાઇટ કલર, એટલે કે પ્લેન કલર છે, બરાબર છે? તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે ખબર છે? જો અહીં હું બતાવું છું, આ ક્રાફ્ટ પેપરને તમારે એક સાઈડથી ફોલ્ડ કરવાનું છે. આ રીતે હાફ કર્યું ફોલ્ડ, આવી જ સેમ રીતે બીજી સાઈડથી એને ફોલ્ડ કરવાનું છે. એટલે આ રીતે બનશે, બંને બાજુ સેમ ફોલ્ડ થઈ ગયું. હવે એવી જ રીતે તમારે આ ઉપરના ભાગને અંદરની સાઈડ ફોલ્ડ કરવાનું છે, એટલે કે આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કર્યું બધાએ. ઓકે, અને નીચેના ભાગથી સેમ એવી રીતે જ એને આવી રીતે ફોલ્ડ કરવાનું છે. એટલે બંને હાફ હાફ પોર્શનમાં ફોલ્ડ થઈ ગયું, આવી રીતે બન્યું બધાનું. ઓકે, અને લાસ્ટ તમારે શું કરવાનું છે ખબર? આ જે ખૂણા આપ્યા છે તમને, આ એમાંથી ટ્રાયેંગલ બનાવવાનું છે. આવી રીતે, આવી રીતે ટ્રાયેંગલ બન્યું.
જો સરખી રીતે મસ્ત ટ્રાયંગલ બનાવજો હા બધા જો અહીં હું બતાવું છું બીજી બાજુ પણ તમારે એ જ રીતે ટ્રાયંગલ બનાવવાનું છે જોયું હવે એને ઊંધું કરી દેવું આ આ આપણે આ ફોલ્ડ કર્યું હવે એને આ બાજુ સો ફ્રેન્ડ્સ જોયું આ શું બન્યું હાઉસ બન્યું બન્યું ને હાઉસ વેરી ગુડ તમારા સપનાનું હાઉસ બધાને બનાવતા આવડી ગયું હાઉસ ઓકે સો તમને બધાને મજા આવી હાઉસ બનાવવાનું ક્રાફ્ટ પેપરમાંથી ઓકે સો હવે તમારે તમારા મનપસંદ ક્રાફ્ટ પેપરમાંથી તમારું મનપસંદ એક ક્રાફ્ટ પેપરમાંથી એક ક્રાફ્ટ તમારે બનાવવાનું છે અને તમારી નોટબુકમાં સ્ટીક કરવાનું છે સો કરશો ને બધા ઓકે આઈ હોપ યુ ઓલ ડુઈંગ વેલ એન્ડ આઈ હોપ યુ ઓલ હેવિંગ અ ફન બટ વાય યુ હેવિંગ અ ફન સો વી કેન લર્ન સમથિંગ ન્યૂ વી કેન લર્ન સમથિંગ ન્યૂ બેઝિક ટીપ્સ ફોર ટેબલ મેનર્સ તમારે બધાએ ટેબલ મેનર્સની ટીપ શીખવી છે નવી નવી ટીપ્સ જાણવી છે કે ટેબલ મેનર્સમાં કઈ કઈ ટીપ્સ આવે સો આજે આપણે ટેબલ મેનર્સ વિશે શીખવાના છે ટેબલ મેનર ટીપ્સ We have to follow all the tips. Okay. So first, wash your hands before and after eating. Sit straight. Place napkin on your leg. Pray before eating. Chew with your mouth closed. Don't talk while eating. And last, wipe your mouth with napkin. So kids, હવે આપણે ટેબલ મેનર્સની ટીપ્સની એક્શન જોઈશું તો જોઈશું રેડી છો બધા અને તમારે મારી સાથે આ એક્શન કરવાની છે બરાબર છે ઓકે ફર્સ્ટ વોશ યોર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર ઈટિંગ ફરીથી બોલું છું વોશ યોર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર ઈટિંગ સેકન્ડ સીટ સ્ટ્રેટ ફરી રિપીટ કરું છું સીટ સ્ટ્રેટ થર્ડ પ્લેસ નેકપિન ઓન યોર લે નેક્સ્ટ પ્રે બિફોર ઈટિંગ બધા બોલો મારી સાથે પ્રે બિફોર ઈટિંગ નેક્સ્ટ ચ્યુ વિથ યોર માઉથ ક્લોઝ ડોન્ટ ટોક વાઇલ ઈટિંગ લાસ્ટ વાઇપ યોર માઉથ વિથ નેકપિન વાઇપ યોર માઉથ વિથ નેકપિન સો ફ્રેન્ડ્સ તમને બધાને અહીં ટેબલ મેનર્સની ટીપ્સ જોઈને મજા આવી ટેબલ મેનર્સની એક્શન જોઈને મજા આવી સો હવે તમે શું કરશો ખબર છે તમે જ્યારે પણ હોટલમાં ડિનર કરવા માટે જાઓ અથવા તો તમે તમારા ઘરે જ્યારે પણ ડાઇનિંગ ટેબલ ઉપર ડિનર કરો છો તો ત્યારે તમારે આ બધી ટેબલ મેનર્સની ટીપ્સને ફોલો કરવાની છે અને સાથે સાથે તમારે તમારા મમ્મી પપ્પાને પણ ફોલો કરવા માટે કહેવાનું છે સો કહેશો ને અને આ બધી ટીપ્સને ફોલો કરશો ને ઓકે